वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वन्दे कारणकारणं वृषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्रपादकमलं सदवृन्दचूडामणिम् आधारं च हरे प्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्री नन्दकिशोर स्वामी चरणं श्री पञ्चसेवावृतम् श्री पञ्चसेवावृतम् श्री पञ्चसेवावृतम् बोलो श्री स्वामीनारायण भगवानने जय श्री हरिकृष्ण महाराजने जय श्री घनश्याम महाराजनी जय श्री सदगुरुदेव की जय श्री मुक्त मुनि चरितम कथानो लाभ लै रहेला सर्वे भाविक भक्तजन ने मारा हेत थी जय स्वामीनारायण। સંત મૂળદાસજી મહારાજ એ આખ્યાન અંતર્ગત એ રતનબાઈ અને સંત મૂળદાસજી મહારાજનો સંવાદ ચાલી રહ્યો છે। રતનબાઈ એમ કહે છે કે મારો ઇતિહાસ સાંભળવા જેવો નથી બાપુ। ત્યારે એ મહાત્મા કહે છે બેટા તું ખચકાયા વિના બોલ, તું જરા પણ ખચકાઈશ નહીં, તું સમાજની ન કઈ ચિંતા કરીશ કે શું કહે છે શું નહીં કહેતા। અને બેટા રતન, એક સમાજની એવી જવાબદારી છે અનાદિની, એવી એક રીતિ છે કે જવાબદાર વ્યક્તિ હોય એની સામે જો કોઈ પાપ કરતું હોય એને જો કોઈ ન અટકાવે તો એ મોટાનો ધર્મ નથી બેટા। અને જવાબદાર વ્યક્તિ જો પોતાની જવાબદારી ન સમજે તેનું બહુ મોટું પાપ લાગે છે બેટા।
જેની પાસે શક્તિ નથી, એ તો સમજા પણ જેની પાસે શક્તિ છે, છતાં પણ જે આંખો મીચી જાય છે એનું પાપ જરૂર ભોગવવું પડે છે બેટા. આવો શાસ્ત્રનો અટળ સિદ્ધાંત છે. તું તો મારી દીકરી છો, મારી સામે આવી ઘટના થાય એ બાપ સહન કરી શકે? ના કરી શકે બેટા. અને જો હું તને આવું કરવા દઉં તો સમાજમાં કેવી વાત થાય મારા માટે? મારી ફરજ છે બેટા, મારે તને બચાવવી જોઈએ. શક્તિ ન હોય તો સમજા, પરંતુ શક્તિ હોય અને જોઈ રહે પાપ તો એ ફરજથી ભ્રષ્ટ થાય છે મોટા માટે. મોટાનો ધર્મ નથી. આપણે વાત કરવાના હતા કે જે મોટા હોય અને એની સામે જો કોઈ પાપ આચરતું હોય અને ન અટકાવે તો ઘણું બધું દુઃખ ભોગવવું પડે છે. પોતાને તો ભોગવવું પડે છે, પરંતુ એની સાથે સાથે આખા સમાજને કે એનો પરિવાર હોય એ બધાને ભોગવવું પડે છે. એ ભૌતિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ હોય, જો મોટા તે સમયે તેનું સમાધાન ન કરે અને મૌન થઈને જોઈ રહે અને સાંભળે રહે તો યોગ્ય પરિણામ આવતું નથી. મહાભારતમાં આપણે જાણીએ છીએ કે મહાભારતની જ્યારે લડાઈમાં અર્જુને ભીષ્મ પિતામહને રૂવાડે રૂવાડે બાણ માર્યા હતા અને ભીષ્મ પિતામહનું શરીર અધર રહ્યું હતું આપણે જાણીએ છીએ, અને આખા શરીરમાંથી લોહી ટપકતું હતું, શરીરમાં અસહ્ય પીડા થાય છે. અને દાદા જે ભીષ્મ પિતામહ કે દાદા થઈ અર્જુન માટે, તો એ ભીષ્મ પિતામહ મનમાં વિચારે છે કે મારે ઉત્તરાયણના દિવસે દેહ છોડવો છે. શું ઉત્તરાયણ છે? એ પવિત્ર દિવસ કહેવાય છે, એ દિવસે મારે દેહ છોડવો છે. પરંતુ એ કૃષ્ણ ભગવાન અને અર્જુન બંને બાજુમાં આવીને ઉભા રહે છે. ત્યારે દ્વારકાધીશના દર્શન કરી એ પિતામહ એવું વિચારે છે કે આ ભગવાનના સાનિધ્યમાં મારો દેહ પડે એથી ઉત્તમ સમય કયો હોઈ શકે? પરંતુ ભગવાન બાજુમાં છે, છતાં પણ એ ભીષ્મ પિતામહનો દેહ છૂટતો નથી. કેમે કરીને શરીરમાંથી જીવ નીકળતો નથી. ત્યારે એ ભીષ્મ પિતા ભગવાનને કહે છે, હે પ્રભુ, મને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, મારા શરીરમાંથી મારે જીવ છોડવો છે, છૂટતો નથી. પવિત્ર દિવસ છે, મારા દેહ છોડવો છે. મારા જીવને સદગતિ આપો ભગવાન. ત્યારે એ કૃષ્ણ ભગવાન કહે છે કે તમારો દેહ નહીં પડે. હે ગંગા પુત્ર, તમારો દેહ એમ નહીં પડે. તારા ભીષ્મ પિતામહ અવાક બની જાય છે. અવાક બનીને ભગવાનને કહે છે, કેમ પ્રભુ, મેં મારી જિંદગીમાં એક પણ પાપ નથી કર્યું. મરનારને પણ એમ નથી કીધું કે તું મર એમ. અને અખંડ બ્રહ્મચર્ય પાળી અને ભીષ્મ પ્રતિજ્ઞા કરી અને પિતાને પ્રસન્ન કરવા માટે મેં આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળી ધર્મ પ્રધાન ધર્મ પાળ્યો છે. મેં
તમે તો ધર્મને ધારણ કરનારો છો ભગવાન, તો મેં તો ધર્મને પાળ્યો. તો આપ કેમ કહી શકો ભગવાન મને સદગતિ નહીં મળે? મને સદગતિ આપો ભગવાન. ત્યારે એ કૃષ્ણ પ્રભુ કહે છે, હે ગંગા પુત્ર, તમારી વાત સાચી છે કે તમે તમારા પિતાને પ્રસન્ન કરવા માટે ધર્મને ધાર્યો, ધર્મનું પાલન કર્યું તમારા મતે. હું કર્મ ફળ પ્રદાતા છું. ગીતામાં ભગવાન કહે છે, કર્મ અધિકારસ્તે મા ફલેશો કદાચ. કર્મ કરવાનો અધિકાર બધાને છે. પણ ફળ પ્રદાતા તો કોણ છે? ભગવાન છે. માર તો જે કોઈ શુભ કર્મ કરે તેનું શુભ ફળ આપવું જોઈએ, અને જે કોઈ અશુભ કર્મ કરે તો મારે એને અશુભ ફળ આપવું પડે. માટે હે ગંગા પુત્ર, તમે કર્મ કર્યું છે એ કેવું? ત્યારે એ ભીષ્મ પિતામહ કે ભગવાન, હે દ્વારકાધીશ, મેં એવું આજ સુધી એક પણ બુરુ કર્મ નથી કર્યું. સદા હંમેશા મેં બધાનું હિત જ કર્યું છે, ધર્મનું જ પાલન કર્યું છે. છતાં પણ મારો આજે મૃત્યુ સમય કેમ બગડી રહ્યો છે? ત્યારે એ કૃષ્ણ પ્રભુ કહે છે, સાંભળો ગંગા પુત્ર, કે જ્યારે દુર્યોધનના આદેશથી એ દુશાસન, એ જે સતી દ્રૌપદી કહેતા યાજ્ઞસેની, એનું નામ યાજ્ઞસેની પણ બીજું હતું, જગ્યા અગ્નિમાંથી ઉત્પન્ન થયા હતા, એને ધૃષ્ટદ્યુમ્ન બે. ગંગા પુત્ર, જ્યારે દુર્યોધનના આદેશથી દુશાસન એ સતી દ્રૌપદીજીને ભરસભામાં નિર્વસ્ત્ર કરી રહ્યો હતો, અને એ દિવસે દ્રૌપદી અસહાય હતી. એ દિવસે એનું કોઈ નહોતું, કોઈ નહોતું. એમના પિતા પણ એમને કહી શકે એવા સમર્થ નહોતા. એમના 5 પતિ હતા એ પણ સમર્થ કહેવા માટે નહોતા. અને તે દિવસે ભરી સભામાં, આખી સભામાં તમે મેન હતા. હે ગંગા પુત્ર, આખી સભામાં તમે મેન હતા. તમે ધારત તો અટકાવી શકત. અને ત્યારે તમે આંખો બંધ કરી, આંખો નીચેને નીચે મોઢું રાખી, અને દ્રૌપદી રડી રડીને, પોકારી પોકારીને કહે છે કે ભલે મને મારી નાખે બધાય ચાલશે, પરંતુ મારું એટલું કાર્ય કરો, તમારી પાસે એ દ્રૌપદી આવી હતી હાથ જોડતી જોડતી, કે મારી રક્ષા કરો. આ જે દુશાસન કાર્ય કરી રહ્યો છે દુર્યોધનની આજ્ઞાથી, એથી મારી રક્ષા કરો. મારા કટકા ભલે કરી નાખે, પણ મને નિર્વસ્ત્ર આ ન કરે. તો દ્રૌપદી અસહાય એ તમારી પાસે ભીખ માગી રહી હતી રક્ષા માટે, છતાં પણ તમે મન રહ્યા. તમે એમ માનો છો કે મેં ધર્મ પાળ્યો, તમે એમ માનો છો કે હું જેનું ખાઉં છું તેનું મારે બગાડવું ન જોઈએ, એને તમે ધર્મ માન્યો. પરંતુ ધર્મની વ્યાખ્યા એવી નથી, ધર્મની વ્યાખ્યા એવી નથી. સત્સંગી જીવનમાં ધર્મની વ્યાખ્યા શતાનંદ સ્વામી ખૂબ સરસ કરે છે. મહારાજ માતા ભક્તિ દેવીને જ્યારે દિવ્ય ગતિ આપી હોય ત્યારે, દિવ્ય ગતિ આપી છે ત્યારે મહારાજ હરિગીતાનો જે ઉપદેશ કરે છે એ અંતર્ગત ધર્મની વ્યાખ્યા ખૂબ સરસ કીધી છે.
કથયામી વિવિચ્યેવ ત્રયાણામપિ તત્ત્વતઃ તત્ર ત્રયાણામ લોકાનામ સેશ્વરાણામ તુ ધારકઃ ધારણીયશ્ચ જીવશેહી સદા ધર્મસ ઉચ્યતે ધર્મનિષ્ઠસ્તુ પુરુષો હીન જાતિ કુલોપિ યઃ સોપિ બ્રહ્માદિભિઃ પૂજ્ય શ્લાઘનીયશ્ચ જાયતે. હે માતા, હું તમને હવે જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એના લક્ષણ કહું છું, એમાં ધર્મનું ભગવાન લક્ષણ કરે છે શ્રી હરિ, જે ઈશ્વર સહિત સમસ્ત વિશ્વને જે ધારણ કરે છે તેનું નામ ધર્મ છે. એ ધર્મ જીવાત્માઓ અને દેવતાઓએ પણ નિરંતર એમના અનુષ્ઠાનના માધ્યમથી જે ધારણ કરવા યોગ્ય છે એવો જે ધર્મ, એને ધર્મ કહેવાય છે. ધર્મ કહેવાય છે આ ધર્મથી જ બધાનું શોભે ને. વાસ્તવિક ધર્મનો ખ્યાલ હોય તો શોભે, નકર ખ્યાલ આવે કોઈ દિવસ? ક્યારેય ના આવે. ઘણા બધાના મત છે ધર્મ બાબતમાં. કણાદ મુનિ, હું એ વિશે થોડી તમને વાતોથી અવગત કરી દઉં કોના કોના મતે ધર્મની વ્યાખ્યા શું છે. જે વૈદિક આચરણ વિશેષથી અને આલોક સંબંધી અને પારલૌકિક સ્વર્ગાદિ તેમજ મોક્ષ સુખની પ્રાપ્તિ કરાવે ને એનું નામ ધર્મ, કણાદ મુનિના મતે. નારદ મુનિ એમ કહે છે કે ધર્મ તેને જ જાણવો કે જેથી પરબ્રહ્મનું યથાર્થ જ્ઞાન થાય. કોનું? અને આત્મા અને પરમાત્માની એકતા કરાવી એનું નામ ધર્મ. વ્યાસ ભગવાન ત્યાં સુધી કહે છે કે આત્મા પરમાત્માની એકતા તો ખરી, પણ તે સાથે નિરંતર જે જ્ઞાન વૃત્તિ રહેવી એનું નામ ધર્મ, અને એનું નામ મોક્ષ, અને એનું નામ જ સુખ. અને વલ્લભાચાર્યના મતે ધર્મની વ્યાખ્યા એવી છે કે ભક્તિમાં પૂરી આસક્તિ ધરી અને પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને ભજવા તેનું નામ ધર્મ. અને પદ્મ પુરાણમાં તો ત્યાં સુધી કહે છે કે ધર્મ તો તેનું જ નામ કે જે યથાર્થ જ્ઞાન આપે. ખરું ને સત્ય શું છે એ જે જ્ઞાન અને પરમાત્માની સ્થિતિ કરી આપે, અર્થાત આત્મા છે એ પરમાત્માને ભજે અને પરમાત્માને ભજીને તદ થાય, અને એવી જે સ્થિતિ કરી આપે એવે જો કોઈ હોય તો ધર્મ કહેવાય. ધર્મ કહેવાય, એનું નામ ધર્મ છે. અને ધર્મ હોય ને તો જ સુખ આવે, નકર કઈ સુખ આવે નહીં. આચાર પરમો ધર્મ, મનુસ્મૃતિ કહે છે ને કે આચાર જ શ્રેષ્ઠ ધર્મ છે. અને ધર્મ ન હોય તો કઈ થવાનું છે? ગમે એટલો ઊંચા આસન પર બેઠેલો હોય તો કઈ ગૌરવ પ્રાપ્ત થવાનું છે? ગૌરવ તો શેના કારણ છે? ગુણોને કારણે. ગુણો શેનાથી આવે છે? ધર્મથી આવે છે. કાગડો ગમે એટલો મહેરના શિખર ઉપર બેઠો હોય, મહેલ મોટો હોય, એનું શિખર હોય, એની ઉપર કાગડો બેઠો હોય, તો પણ ક્યારેક ગરુડ બને? ક્યારે બને? જિંદગીમાં ના બને કાગડો. એ ગમે એટલી મહેચ્છા રાખે કે મારે ગરુડ બનવું છે, હું આ ટોચ ઉપર બેસી જાઉં, તો બનવાનો છે ક્યારે? જિંદગીમાં ના બને. એમ જ્યાં સુધી સદયુક્ત સદવિચારયુક્ત ધર્મ ન હોય, કારણ કે ધર્મ છે ને પરિવર્તનશીલ છે, જે ધર્મ પાળવાથી ભગવાન રાજી થાય અને ભગવાનની રૂચિ જાણી શકે ને એ ધર્મ સાચો. ઊંચા આસન પર બેસવાથી ક્યારેય ગૌરવ પ્રાપ્ત થતું નથી. મેં કહ્યું ને, ગુણે ગૌરવ આયાતિ નચ્ચે આસનમ આસ્થિતઃ પ્રાસાદ શિખરસ્થોપિ કાકઃ કિમ ગરુડાયતે. ગુણો મેળવવા પ્રયત્ન કરીએ આપણે, પરંતુ ખાલી જો આડંબર હશે ધર્મનો,
પરંતુ ધર્મ નહીં હોય તો ક્યારેય સફળતા પ્રાપ્ત નહીં થાય. દૂધ વિનાની ગાય હોય, જે ગાય દૂધ જ ના આપતી હોય, અને તેને તમે એની ઉપર આશા રાખી શકો કે મને દૂધ આપ્યા? દૂધ વિનાની ગાય હોય એને તમે ગમે એટલી ઘંટડી બાંધો કે ગમે એટલી એને પૂજો, ગમે એટલી એને તમે સાચો, એ વેચાય ખરા? ગમે એટલી બહુ સારી હોય પણ દૂધ ના આપતી હોય તો એને બહુ સારી રીતે શણગારી દો, ઘંટડી સરસ પહેરાવી દો, નહીં ગાયના ગળામાંથી ઘંટડી પહેરાવી દો અને કોઈકને વેચવી હોય તો લે ખરા? ક્યારેય ના લે. એમ જીવનમાં જો આપણી પાસે ધર્મ નહીં હોય, પરમાત્માને જે ગમે હોવો આપ મેળે નહીં, આપણને ગમે એ જ ધર્મ, એ ધર્મ નહીં, પરંતુ ભગવાન અને સત્પુરુષે જે પ્રતિપાદન કરેલો ધર્મ હોય ને એ ધર્મ, મન મેળે નક્કી કરેલો એનું નામ ધર્મ નથી. હું એ કહેવા માંગુ છું કે ધર્મ કોને કહેવાય? ભીષ્મ પિતામાએ ક્યાં ભૂલ કરી કે જેને કારણે એને બાણશૈયા ભોગવવી પડી? ગુણેશુ ક્રિયતામ યત્ન કિમાટોપે પ્રયોજનમ વિક્રિયંતે ન ઘંટાભિર્ગાવ ક્ષીર વિવર્જિતાઃ. એટલે ધર્મ એ જ કહેવાય કે જેનાથી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય, સત્પુરુષને પ્રસન્ન કરી શકાય, પરીક્ષણ કરી શકાય. નકર આ દુર્યોધન હતો તો આવી શકે જ હતો ને, એટલે જ એનું પતન થયું ને. એનામાં અવિવેક હતો, ધર્મને જાણતો નહોતો. હા, એમ કે છે હું ધર્મને જાણું છું, પરંતુ ધર્મનું પાલન એ કરી શકતો નહોતો, કારણ કે એ વિવેકથી ભ્રષ્ટ થઈ ગયો છે. અને જે લોકો વિવેક ભ્રષ્ટ થઈ જાય ને એમનું સેંકડો પ્રકારે પતન થાય છે. જે વિવેકના માર્ગથી પતન થયો, સમજી લો એ બધી જગ્યાએથી એનું પતન થવાનું. વિવેક ભ્રષ્ટા નામ ભવતી વિનિપાત શતમુખ. અને અવિવેક છે એ આપણી આપત્તિનું મોટા મોટું કારણ છે. આપણા જીવનમાં આપત્તિ આવે ને એનું જો કોઈ કારણ હોય ને અવિવેક છે. અવિવેક પરમાપદામ પદમ. એમ વિવેકી માણસનો ખ્યાલ તો ક્યારે ખબર પડે? ખબર જ્યારે સારા અને નરસા પ્રસંગ થાય ને ત્યારે ખ્યાલ આવે. આ ભીષ્મ પિતાની પરીક્ષા એ ભરીસભામાં થઈ ગઈ હતી કે એ વિવેકી છે કે નથી વિવેકી, એ ધર્મવાન છે કે નથી ધર્મવાન, એ ક્યારે ખ્યાલ આવ્યો હતો? ભરીસભામાં. હેમ ન સમલક્ષ્યતે યજ્ઞો વિશુદ્ધિ શામિકા પીવા. સોનાની શુદ્ધિ કે કાળાશ એ ક્યાં પરખાય? અગ્નિમાં. કેમાં પરખાય? અગ્નિમાં પરખાય. એમ વિવેકી જે માણસ હોય ને અને અવિવેકી જે હોય ને એનો ખ્યાલ ક્યાં આવે? જ્યારે સારા નરસા પ્રસંગ થાય ત્યારે ખ્યાલ આવે. આ યૌવન છે, આ ધન સંપત્તિ છે, આ સત્તા છે, આ અવિવેક, આ ચાર વસ્તુ કેવા છે? અનર્થ કરાવે છે. શું કરાવે છે? ચાર વસ્તુ આપણને અનર્થ કરાવે. યૌવન, વતનામૃતમાં તો જ મહારાજે કેવું પડ્યું ને કે જે યુવારૂપી સમુદ્ર તરી ગયો તો બધું તરી ગયો. પતન હેમાં છે? યુવામાં જ પતન છે. ધ્યાન ન રાખીએ તો અધિક ધન સંપત્તિ જો એનો સદવ્યય કરતા ન આવડે અને ધ્યાન ન રાખીએ તો પતન છે. ત્રીજું સત્તા. સત્તામાં તો કંઈ પણ કરી શકાય, કોઈ રોકી શકે અમને? કોઈ રોકી શકે? આજે તમને કોઈ સારું એવું પદ આપી દીધું હોય મંદિરમાં કે ભગત તમે આથી તમારી સહાય થાય ત્યારે કંઈ પણ વસ્તુ લઈ શકાય એવી તમને પદવી આપી દીધી હોય, અને 10 વર્ષ સુધી તમે એ જ કાર્યની સેવા કરી હોય અને 11મા વર્ષે તમારી એ સેવા લઈ લેવામાં આવે અને તમારાથી બીજાને જાહેર કરી દેવામાં આવે ત્યારે કેવું વસો વસો લાગે? લાગે કે ના લાગે? 10 જગ્યાએ વાત કરે, સ્વામીને કંઈ ખબર પડતી નથી, એ ભગતને કંઈ ખબર પડતી નથી, હું સારી સેવા કરતો હતો, નિષ્કામ ભાવે કરતો હતો, નિસ્વાર્થ ભાવે કરતો હતો, તો મારી પાસેથી અપદ છીનવી લીધું, હું અનુભવી છું, તો મને કાઢી નાખો. એ તો અવિવેકી છે, જાઓ ને વાત જાઓ જાઓ. તો એની વાતો, એ તો પતન ને તો પાયમાં, સાથે સાથે પાંચને પણ પતનમાં
નાખે છે. એ તો ભગવાનને ન પામ્યા, એ તો ભગવાનથી વિમુખ થઈ ગયા, સદગુરુથી વિમુખ થઈ ગયા, સાથે સાથે પાંચને પણ પાડે છે. માટે વિવેક, ધન સંપત્તિ અધિક હોય તો અવિવેક થાય છે, સત્તાનો નશો ચડે તો અવિવેક થાય છે, યૌવનનો નશો ચડે તો અવિવેક થાય છે, અને ચોથું છે આ ત્રણેયનું જે અવિવેક, એ અવિવેક આ ચાર છે એ આપણા જીવનમાં અનર્થ બધું જ કરે છે. અને જ્યાં આ ચારે ભેગા થાય, કોઈકમાં યૌવન દોષ હોય, કોઈકમાં ધન સંપત્તિનો દોષ હોય, કોઈકમાં સત્તાનો દોષ હોય, કોઈમાં અવિવેકનો દોષ હોય, પરંતુ આ ચારે એક જગ્યાએ ભેગા થાય તો શું થાય ભગત? શું ભે થાય? પતન જ થાય ને, પતન જ થાય. યૌવનમ ધન સંપત્તિ હિ પ્રભુત્વમ અવિવેકિતા એકમપ્યનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. આ ચાર એક જગ્યાએ તો પતન થાય થાય ને થાય જ, ક્યારે હારું ના થાય, ક્યારે હારું ના થાય, ક્યારે હારું ના થાય. માટે ધ્યાન રાખો, કારણ કે દુર્જન હોય ને, દુર્જન એના માટે વિદ્યા હોય, જે દુર્જની હોય એની પાસે વિદ્યા બહુ હોય, ક્યાંક કોઈ જગ્યાએ તે વિવાદ કરવા માટે વાપરે, ખ્યાલ છે ને? કાશીમાં ઘણા બધા એવા છે, વિદ્યા એટલે તો તમારે તો આમ આપણને એમ જાય આખું યુનિવર્સ આની પાસે જ છે, આખું ભૌતિક આધ્યાત્મિક બધું જ જ્ઞાન ધરાવતા હોય, બધું જ જ્ઞાન ધરાવતા હોય. દુર્જન માટે વિદ્યા વિવાદ કરવા માટે છે, ધન અભિમાન કરવા માટે છે, અને જ્યારે શક્તિ બીજાઓને પીડવા માટે છે. પરંતુ આનાથી ક્યારેય સજ્જનો અંજાતા નથી. જે સજ્જન હોય ને એ તો સત્યના રક્ષણ માટે હોય છે. જે મોટા હોય છે ને એ બીજાની રક્ષા કરે, મોટા હોય છે ને એ વિવેક રાખે, મોટા હોય ને એ તટસ્થ હોય, મોટા હોય ને એ સાર અસાર કરી જાણે, અને મોટા હોય ને એના આશરે અનેકના કલ્યાણ સમયેલા હોય. વિદ્યા વિવાદાય ધનમદાય શક્તિ પરેશામ પરપીડનાય ખલસ્ય સાધુર વિપરીતમ એત જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. મોટા પાસે જે કંઈ ધન હોય, મોટા પાસે જે કંઈ વિદ્યા હોય, જ્ઞાન હોય, મોટા પાસે જે દાન હોય, મોટા પાસે જે સત્યતા હોય, મોટા પાસે જે વિવેક હોય ને, એ બધી કોના માટે હોય? બીજાને, બીજાની રક્ષા માટે હોય, બીજાને સાચવવા માટે હોય, પણ પોતા માટે હોય નહીં. પોતા માટે ક્યારેય ના હોય, ક્યારે ના હોય. વચન તો મહારાજ કે ધર્મની વ્યાખ્યા કરતા, કોઈ વ્યક્તિ અતિશય ધર્મ પાળતા હોય, આ ભીષ્મ પિતામાં શું હતું? ધર્મ માન્યો કે હું જેનું ખાઉં છું એનું હું બુરું કાર્ય કરી શકું નહીં, હું ધર્મને ન છોડી શકું. મધ્યના નવમાં મહારાજ કહે ને કે યુધિષ્ઠિર આજે ધર્મનું પ્રધાન હતું, પણ હૃદયમાં સંશય રહેતો હતો કે નહીં, અને અર્જુનને સ્વરૂપ નિષ્ઠાનું બળ હતું, એનામાં ધર્મ જ હતો. આપણે એવું ના કહી શકીએ કે ધર્મ નહોતો, ધર્મ હતો જ. વાત તો મહારાજ કહે છે ને મધ્યના ચોથામાં કે શાસ્ત્રમાં કયા એવા ધર્મ પાળતો હોય ને ભક્તિ ભગવાનની કરતો હોય ને એવો આપત કળાવે જે ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય, અને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય, ત્યારે કેને રાખવો અને કેને ત્યાગ કરવો? આ ભીષ્મ પિતામાને એ જ હતું, સભામાં આપતકાળ જ હતો, ધર્મ રાખવા જાય તો ભગવાનની ભક્તિ જાય, અને ભગવાનની ભક્તિ જાય તો ધર્મ જાય. પણ ભીષ્મ પિતાએ પોતાના મનમાં માનેલો ધર્મ માની લીધો, પણ ભગવાનને માનેલો જે ધર્મ, ભગવાનની ભક્તિ એ સ્વીકાર ન કર્યો તો બાણશિયા કેવી ભોગવી પડી? ઈચ્છા મૃત્યુનું વરદાન હતું ને, મહાભારતના મેન પાત્ર હતા ને, એમના થકી જ આખું સર્જન થયું હતું ને, બધું એમના થકી થયું હતું ને, હસ્તિનાપુરનું સર્જન બધું એના થકી થયું, શાંતનુ રાજા એમનાથી બધું થયું. મહારાજ કહે ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય, અને ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય, ત્યારે શું કરવું જોઈએ? ત્યારે બ્રહ્માંડસિંહ ખૂબ એવો સરસ ઉત્તર આપ્યો, મહારાજ ભગવાન જો ભક્તિ રાખીએ રાજી હોય તો ભક્તિ રાખવી, અને ધર્મ રાખીએ રાજી હોય તો ધર્મ રાખવો.
ત્યારે એવું કર્યું હોત તો ભીષ્મ પિતાએ તો બાણસે ભોગવવી પડે ને ભોગવવી પડે. એટલે ધર્મ હોય પણ ધર્મમાં વિચાર જોઈએ, વિચાર જોઈએ. ધર્મ કીધું ને પરિવર્તનશીલ છે, પરિવર્તનશીલ છે. જ્યાં સુધી ધર્મ હોય પણ ધર્મમાં જો વિચાર ન હોય તો અઘરું છે, અઘરું છે, અઘરું છે. માટે જો સ્વરૂપ નિષ્ઠા હોય ને તો ધર્મ નિષ્ઠા આપોઆપ આવે. મધ્યના સ્વામી મહારાજ કે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપ નિષ્ઠા જ દ્રઢ કરીને રાખી તો તે ભેળે ધર્મ નિષ્ઠા પણ દ્રઢ પેળે રહેશે જ, મહારાજ કહે છે. મહારાજનું વાક્ય ક્યારે ખોટું હોય નહીં, ક્યારે ખોટું ન હોય. એટલે ધર્મ જાણો ને બહુ ગહન છે, બહુ ગહન છે. ધર્મની ગતિ જાણી બહુ ગહન છે. અને છે બધાનું મૂળ ધર્મ, મૂળ શું છે બધાનું? ધર્મ મૂલમ હિ ભગવાન સર્વ વેદમયો હરિ. બધાનું મૂળ શું છે? ધર્મ છે, ધર્મ છે. એટલે ધર્મને જાણો અઘરો છે. પણ એટલું પાક્કું રાખવું આપણા માઇન્ડમાં કે જ્યાં ભગવાન હોય અને જ્યાં સત્પુરુષ હોય ત્યાં ધર્મ હોય, હોય ને હોય જ હોય. તો જ મહાભારતમાં કહે ને, યતો ધર્મસ્તત કૃષ્ણો યત કૃષ્ણસ્તતો જય યુદ્ધસ્વ ગચ્છ કૌંતેય પૃચ્છ માં કિમ બ્રવીમિતે. જેનો પક્ષ ધર્મ છે ત્યાં ભગવાન છે અને જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય છે, તો યુદ્ધમાં પ્રવૃત્ત થા. જ્યાં ધર્મ છે ત્યાં જ ભગવાન નિવાસ કરી રહ્યા છે, અને જ્યાં ભગવાન હોય ત્યાં જ ધર્મ હોય, અને જ્યાં સત્પુરુષ હોય ત્યાં જ ધર્મ હોય, અને જ્યાં ધર્મ હોય ત્યાં જ સત્પુરુષ ટકે. કેમ કે સત્પુરુષ જ્યાં જાય ને ત્યાં તો ધર્મ તીર્થ ઓટોમેટિક થાવા મળે, થાવા મળે, બધું થાવા મળે, થાવા મળે. વાલ્મીકિ રામાયણ તો ત્યાં સુધી કહે છે, ધર્મો હિ પરમો લોકે ધર્મે સત્યમ પ્રતિષ્ઠિતમ ધર્મ સંશ્રિતમ અપી એતત પિતૃવચનમ ઉત્તમમ. આ લોકમાં જો કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય તો ધર્મ છે, અને ધર્મમાં જ સત્ય રહેલું છે. અને ધર્મને લઈને જ હું પિતાનું વચનનું પાલન કરું છું. વનમાં જવાનું, હે લક્ષ્મણ સાંભળ, પિતાનું વચન પાળું છું, એમાં ધર્મ રહેલો છે. ભીષ્મ પિતામાં પિતાનું વચન પાળતા હતા ધર્મ રાખવા માટે, પણ તું વિચાર નહોતો. ભગવાનને ગમે એવો વિચાર એમાં એને જોયો નહીં, અને ત્યારે મૌન પડે એમને સાંભળી દેવું. નિષ્કુળાન સ્વામી તો ત્યાં સુધી કહે છે, ધર્મ અમને છે બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે, ધર્મ વાળા સાથે હેત મારે રે, એમ વાલો કહે વારે વારે રે. ભગવાનને શું વાલો છે? ધર્મ. મહારાજને ધર્મ બહુ વાલો છે. શિક્ષાપત્રીમાં મહારાજ ધર્મનું લક્ષણ કેવું છે ને, ધર્મ ગેહ સદાચાર શ્રુતિ સ્મૃત્યુ પાપાદિતઃ, કે શ્રુતિ અને સ્મૃતિ એમણે જે પ્રતિપાદન કરેલો હોય એને ધર્મ જાણો, ધર્મ જાણો. કોઈ પણ કાર્ય કરે એમાં નીતિનું જે આધ્યાત્મિક નીતિ હોય એ નાશ ન પામે ને, એ ધર્મ કહેવાય. શું કહેવાય? એ ધર્મ. રૂટ ઓફ ધ રાઇટસ શેલ નોટ બી મૂવ. આપણી જે ખાનદાની છે, આપણી જે ગરિમા છે, આપણા જે સંસ્કારો છે, આપણા જે સદગુણો છે, આપણી જે સદગુરુ રૂપી મૂડી છે, ભક્ત રૂપી જે મૂડી છે, મહારાજ રૂપી જે મૂડી છે, એ જો નાશ કોઈ જગ્યાએ ન થાય ને, અને એવું જીવન જો વીતે ને, તો ધર્મયુક્ત છે. શું છે? ધર્મયુક્ત છે, ધર્મયુક્ત છે. ભલે ગમે તેટલા સાધન ન કર્યા હોય, વ્રત ન કર્યા હોય, તપ ન કર્યા હોય, તીર્થયાત્રા ન કરી હોય, દાન ન કરી હોય, પરંતુ જો ભગવાનને ગમે એવો ધર્મ છે અને સત્પુરુષે માન્ય કરેલો જે ધર્મ છે એનું જો અનુસરણ આપણે બધાએ કરીએ ને, તો આપણે ધર્મવાળા જ કહેવાય. શું કહેવાય? ધર્મવાળા કહેવાય. પણ આપમેળે ક્યારે ધર્મ બની જતો નથી. આ દ્વારકાધીશ
કહે છે, ગંગા પુત્ર તમે મહાન છો એમાં બે મત નથી. તમે આખી જિંદગી બ્રહ્મચર્યનું વ્રત પાળન કર્યું છે, તમારી પિતૃભક્તિ પણ અજોડ છે, પણ જે દિવસે આ સતીના સાડીના પલ્લા જ્યારે ખેંચાતા હતા, ચીરહરણ થતા હતા અને સતીના શરીર ઉપરથી અડધું વસ્ત્ર ખેંચાણું, એ સમયે તમે મૌન ભરીને બેઠા હતા અને તમે એ સમય એક પણ અક્ષર ન બોલ્યા. તમે ધારત તો અટકાવી શકત, તમે ધારત તો દુર્યોધનનો બહિષ્કાર કરી શકત, દુશાસનને બહાર કાઢી શકત, ધૃતરાષ્ટ્રને કહી શકત, એ પાપને અટકાવી શકત, પરંતુ તમે કંઈ ન કર્યું, કંઈ ન કર્યું, કંઈ ન કર્યું. માટે હે ગંગા પુત્ર સાંભળો, તમને આ સતીની સાડી જે ખેંચવાનું પાપ તમારે માથે લાગ્યું છે. તમે સમર્થ હતા, શક્તિશાળી હતા, વડીલ હતા, મુખ્ય હતા, મોટા હતા, અટકાવી શકો એમ હતા, છતાંય તમે આ દૃશ્યને જોયા કર્યું અને તમે એમ કહેતા કે મારો ધર્મ છે મારે વચ્ચે ન બોલાય. અને આ તમારી નજર સામે એ સતીને નગ્ન કરવામાં આવે અને જો તમે તમારા ધર્મ માનતા હો તો તમે અધર્મ કોને માનતા હતા? ભગવાન કહે છે, કૃષ્ણ પ્રભુ, તમે તમારી જાતને એમ માનતા હો કે એ ધર્મ હતો તો અધર્મ કોને માનતા હતા? કોને માનતા હતા? તારે એ ગંગા પુત્ર ભીષ્મ પિતામાં જોરદાર આંસુ રડી પડે છે અને પરમાત્મા પાસે ભીખ માગે છે અને પોતાના દોષનું દર્શન થાય છે અને એને ખૂબ પશ્ચાતાપ થાય છે, પશ્ચાતાપ થાય છે. હે પ્રભુ, મને મારી ભૂલ દેખાણી, મને બાણશીએ મંજૂર છે, ગુનેગારને સજા મળવી જ જોઈએ, ભલે હવે મારો દેહ ઉત્તરાયણમાં પડે, જો હું ભૂલનું પ્રાયશ્ચિત નહીં કરું તો બીજો ધર્મ ધરવો પડે, પણ મને મંજૂર છે, મંજૂર છે. માટે વતમૃત મહારાજ કહે છે ને, કોઈ સંતનું ઘસાતું બોલે ને તે સાંભળી ન લેવું. વતનામૃતમાં મેં આગળ કહી દીધું ને કે જે ભગવાનનું અને સંતનું જે ઘસાતું બોલે ને એ તો વેણ ઉપર વેણ લાવવું, કહી શકાય હોય તો, અને ન કહી શકાય તો ત્યાંથી હાથ જોડીને નિસરી જવું, પરંતુ એ પાપના ભાગીદાર જિંદગીમાં થવું નહીં. એનાથી ભગવાનથી દૂર થઈએ છીએ, સત્પુરુષથી દૂર થઈએ છીએ અને ભક્તોથી દૂર થઈએ છીએ. આ કૌરવ કુળમાં જો અગ્રગણી ભીષ્મ પિતાએ આર્ય સતી દ્રૌપદીના ચીર ખેંચાતા હતા અટકાવ્યા નહીં તો એનું ફળ ભોગવવું પડ્યું, અને એનું કારણ જો કોઈ હોય તો ફરજથી ભ્રષ્ટ થયા. તો એ ભીષ્મ પિતાએ જો પાપ ન અટકાવ્યું તો પાપ લાગ્યું તો આજે સમાજમાં ભેળપુરી કાનારા છે અને જે વાસનાના વરુ છે અને કુદૃષ્ટિ કરનારા છે એ સત્સંગમાં હોય તો શું અને બહાર હોય તો શું, કુદૃષ્ટિ કરનારા છે, કુવિચારો વાળા છે, દ્રોહી છે, અભાવી છે અને ફાયદો ઉઠાવનાર જ છે, એનું શું થાય એ તો એ જાણે ને પરમાત્મા જાણે, પરમાત્મા જાણે, પરમાત્મા જાણે, પરમાત્મા જાણે. માટે દીકરી, અમે તને કીધું, મેં તને કીધું, હું જો જોયા કરું ને આત્મહત્યા કરતા તને, એનું પાપ મને લાગે, તને લાગે એના કરતા તો ડબલ મને લાગે. માટે બેટા રતન, તારી જવાબદારી ઉઠાવવાનો પ્રારંભ તો અને એનો પરિણામનો વિચાર તો મેં પહેલેથી જ કરી લીધો છે, મેં પહેલેથી કરી દીધો છે. માટે બેટા રતન, તારે જે કહેવું હોય એ તું કહી દે, તું મારી દીકરી છો ને હું તારો બાપ છું, તારે જે કહેવું હોય એ કહી દે. એને જેનો બાપ સહી સલામત હોય એ દીકરીની ચિંતા હોય ખરા બેટા રતન? ના બાપુ, બેટા હું તને સાચું કહું છું, તને જે હોય, તારા અંતરમાં જે હોય એ દિલ ખોલીને મને વાત કહી દે, વાત કહી દે. અને ત્યારે
એ સંત મહાત્મા મૂળદાજીની નિર્મળ ભરેલી વાણી અને એમના હૃદયમાં પ્રકાશ પથરાય છે અને એમ જાણે છે હવે મારે મારા પિતા આગળ નિખાલસ થવું પડશે. અને ત્યારે એ સંત મહાત્મા મૂળદાજીનો અતિ આગ્રહ જાણીને એ રતનબાઈ કહેવા લાગે છે, હે બાપુ હવે તમે માળો દુર્ભાગ્ય ઇતિહાસ સાંભળો, હું તમને મારી જે મારી સાથે જે ઘટના થઈ, મને જે દુઃખ લાગ્યું છે એ હું તમને કહું છું. હવે હું તમને કહું છું એ ઇતિહાસ આપણે કાલથી જોશું. અહીં કથાને પૂર્ણ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજ અહીં જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ હરે કૃષ્ણ મહારાજ.